ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ અગિયાર બળ અને દબાણ વિદ્યાર્થી મિત્રો આપણે દસ પ્રકરણનો અભ્યાસ કર્યો ગયા તાશમાં પ્રકરણ દસનો આજે આપણે પ્રકરણ અગિયાર બળ અને દબાણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે ધોરણ સાતમાં પદાર્થ કેવી રીતે ગતિ કરે છે વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે એ પણ આપણને યાદ છે બરાબર એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર શું બતાવે છે એ પણ આપણે જાણીએ છીએ કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવાય આપણે જાણીએ છીએ કે જ્યારે ક્રિકેટ રમતા રમતા દડો કોઈ બેટ્સમેન ફટકારે અને એ ગબડતો ધડો ધીમે 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 ધીમો પડતો જાય તો ક્યારેક તેની ગતિની અને સાથે ગતિની દિશા પણ બદલાય છે તો આપણને પ્રશ્ન થાય કે શેના લીધે પદાર્થની ગતિ વધતી પ્લેયર શું કરે પોતાના પગ વડે બોલને ફટકારે છે બરાબર ગતિમાન દડાને વધારે ઝડપથી ગતિ કરાવવા આપણે એને જોરથી ફેંકી અથવા તો બેટથી એને ફટકારતા હોઈએ છીએ ગોલકીપર થઈ દડાને ગોલ થતો અટકાવતો હોય છે ફૂટબોલની રમતમાં ગોલકીપર જે છાળી બાંધી હોય ત્યાં ઊભા હોય અને ગબડતા દડાને અથવા તો પૂરપાટ વગેરે આવી રહેલા દડાને એ અટકાવે છે બેટ્સમેન દ્વારા ફટકારેલા દડાને ફિલ્ડર છે એ પોતાના હાથ વડે રોકતા હોય છે હોકીનો ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને હળવા ફટકા મારી અને ગતિની દિશા બદલતા હોય છે તો આ બધી પરિસ્થિતિઓમાં દડાની ગતિ વધતી હોય છે ક્યારેક દડાની ગતિ ઘટતી હોય છે અને ક્યારેક એની ગતિની દિશા બદલાતી હોય છે અને ક્યારેક દડો સ્થિર પણ થઈ જતો હોય છે જ્યારે દડાને લાત મારીએ કે ધક્કો મારીએ કે ફેંકીએ અથવા તો હળવો ફટકો મારીએ ત્યારે શું થાય આપણે એના ઉપર બળ લગાડતા હોઈએ છીએ એમ કહેવાય તો આ બળ શું છે તો જે વસ્તુઓ પર બળ લાગે છે ત્યારે એ વસ્તુની શું સ્થિતિ થાય છે એવા બધા પ્રશ્નો છે એના ઉત્તર આ પ્રકરણમાંથી આપણે છે પ્રથમ આપણે જોઈએ બળ ધક્કો અથવા તો ખેંચાણ બળને અંગ્રેજીમાં ફોર્સ કહેવાય ફોર્સ ધક્કાને કહેવાય પુશ અને ખેંચાણને કહેવાય પુલ હવે અમુક કાર્યો કરવા માટે આપણે ચૂંટવું ખોલવું બંધ કરવું લાત મારવી ફટકારવું ઊંચકવું હળવો ફટકો મારવો ધક્કો મારવો ખેંચવું આવી બધી ક્રિયાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે આ ક્રિયાઓમાંની દરેક ક્રિયાથી સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે બરાબર શું કરે પદાર્થની ગતિમાં ફેરફાર તો આવા બધા શબ્દો માટે આપણને પ્રશ્ન થાય કોઈ એક શબ્દ વપરાતો હશે કે નહીં તો ચાલો આપણે જોઈએ તો એક પ્રવૃત્તિ કરવાની કે પદાર્થની ગતિ સાથે સંકળાયેલી જાણીતી પરિસ્થિતિઓના ઉદાહરણો આપણે જોઈએ અને એ રીતે આપણે પરિસ્થિતિને અનુરૂપ આપણે ધક્કો અથવા તો ખેંચાણની ક્રિયાને સમજીએ ઓળખીએ બરાબર પહેલો ક્રમ છે ટેબલ પર પડેલ પુસ્તકને પુસ્તકને ગતિ કરાવીએ તો એને આપણે ધક્કો મારતા હોઈએ છીએ બરાબર દરવાજો ખોલવા કે બંધ કરવા માટે આપણે શું કરીએ ખેંચતા હોઈએ છીએ કૂવામાંથી પાણી ભરેલ ડોલને ખેંચવા માટે આપણે એને ઊંચકતા હોઈએ છીએ પેનલ્ટી કિક મારતો ફૂટબોલનો ખેલાડી બોલને ધક્કો મારતો હોય છે બેટ્સમેન દ્વારા ફટકારેલા ક્રિકેટ બોલને બેટ્સમેન બેટ વડે ધક્કો મારતો હોય છે સામાન ભરેલા ગાડાને ચલાવવા માટે બળદ છે એ ગાડાને ખેંચતો હોય છે ખાનું ખોલવા માટે આપણે ખાનાને ખેંચતા હોઈએ છીએ તો આ જે પદ્ધતિઓમાં આપણે જોયું કે આ જે પરિસ્થિતિ છે એમાં જે ક્રિયાઓ છે એ ક્રિયાને ધક્કો મારવો કે ખેંચવું એ બંનેમાંથી આપણને અનુમાન લગાવી અને અમુક વસ્તુને ગતિમાં લાવવા માટે ધક્કો મારવો પડે છે અમુક વસ્તુને ગતિમાં લાવવા માટે એને ખેંચવી પડે છે હવે વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને માટે શબ્દ છે બળ બરાબર અંગ્રેજીમાં એને ફોર્સ કહેવાય અને આ પરથી આપણે એમ કહી શકાય કે બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે અને હવે પ્રશ્ન એવો થાય કે બળ અસ્તિત્વમાં ક્યારે આવે તો આપણે એ જોઈએ બરાબર તો મિત્રો આપણે છઠ્ઠા ધોરણમાં વિજ્ઞાન વિષયમાં ચુંબક લોખંડના ટુકડાને પોતાની તરફ આકર્ષે છે અને એ આકર્ષણથી ચુંબક અને લોખંડ એકબીજા પ્રત્યે ખેંચાય છે એ આપણે જોયું હતું અને બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે થતાં અપાકર્ષણ વિશે પણ આપણે શીખી ગયા હતા કે અપાકર્ષણ છે એ સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે હવે આપણે જોઈએ બળો છે એ આંતરક્રિયાને કારણે ઉદભવે છે એ બાબતને આપણે સમજીએ હવે ધારો કે એક વ્યક્તિ છે એ સ્થિર કારની પાછળ ઊભી છે બરાબર અને એ વ્યક્તિની માત્ર હાજરીના કારણે જ કાર ગતિમાં આવશે એવો એક પ્રશ્ન છે તો ન આવે પણ ધારો કે વ્યક્તિ કારને ધક્કો મારવાનું શરૂ કરે એટલે કે તે તેના ઉપર બળ લગાડે તો બળ લગે લગાડે એટલે લગાડેલા બળની દિશામાં કાર ગતિ કરતી હોય છે તો આપણે અહીંયા નોંધી શકીએ કે કારને ગતિમાં લાવવા માટે વ્યક્તિએ કારને ધક્કો મારવો પડે બરાબર હવે આપણે પરિચિત હોઈએ એવી ત્રણ પરિસ્થિતિઓને જોઈએ તો પહેલી પરિસ્થિતિમાં બે છોકરીઓ છે એકબીજાના હાથ પકડીને એકબીજાને ધક્કો મારે છે અને બીજી પરિસ્થિતિમાં આપણે બંને છોકરીઓ એકબીજાના હાથને ખેંચે છે બરાબર તો બે છોકરીઓ એકબીજાના હાથ વડે ધક્કો મારવો અને એકબીજાને ખેંચવું એમાં આપણે બંને પરિસ્થિતિમાં બળ લાગે છે એ જોઈ શકીએ છીએ ત્રીજી પરિસ્થિતિ એવી છે કે ગાય છે અને એક બાળક છે અને ગાયના ગળામાં બાંધેલા દોરડા વડે બાળક છે એ ગાયને ખેંચે છે સામે ગાય પણ ખેંચાણ બળ પ્રદર્શિત કરી અને બાળકને પણ ખેંચે છે તો અહીંયા દર્શાવેલી પરિસ્થિતિમાં ગાય અને બાળક વચ્ચે એકબીજા ઉપર બળ લાગે છે અને આ ઉદાહરણ ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે બળ લાગવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો અને બે પદાર્થો વચ્ચે પાછી આંતરક્રિયા હોય છે બરાબર પછી આપણે જોઈએ બળની શરૂઆત હવે બળ વિશે વધારે આપણે સમજીએ તો એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ પાછી સમજીએ ટેબલ કે બોક્સ જેવી ભારે વસ્તુને આપણે પસંદ કરીએ અને એને આપણે વધારે ધક્કો મારીને ગતિમાં લાવીએ તો આપણે એકલા ધક્કો મારવાનો પ્રયત્ન કરીએ તો ટેબલ ભારે હોય તો ન ખેંચે પણ બે મિત્રો સાથે જ્યારે ટેબલને એક જ દિશામાં ધક્કો મારીએ તો ખસે પરંતુ બંને મિત્રો સામે સામે ટેબલને ધક્કો મારે તો પાછું ખસી શકે નહીં પરંતુ બે મિત્રોમાંથી જે મિત્રોનું બળ વધારે હોય વધારે બળથી ટેબલને ધક્કો મારે તો એ વસ્તુ અથવા તો ટેબલ છે એ સામેની દિશામાં ખેંચાતું હોય છે ખસેડાતું હોય છે દોરડા ખેંચની રમતમાં પણ આવું જ હોય છે આ રમતમાં બે ટીમ દોરડાને વિરુદ્ધ દિશામાં ખેંચતી હોય છે હવે બંને ટીમના સભ્યો છે એ દોરડાને પોતપોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે કેટલીક વાર દોરડું છે એ જરા પણ ખસતું નથી અને કેટલીક વાર દોરડું છે એ ખેંચાઈ જતું હોય છે જે ટીમ વધારે જોરથી ખેંચે એટલે કે વધારે બળ લગાડે એ રમત જીતી જતા હોય છે તો આ ઉદાહરણ છે એ બળ વિશે આપણને પ્રકાર બતાવે છે કે ભાઈ પદાર્થ પર એક જ દિશામાં લગાડેલા બળો એકબીજામાં ઉમેરાય છે હવે આપણે યાદ કરીએ કે પ્રવૃત્તિ પેલી અગિયાર પોઈન્ટ બે વાળી કે એમાં મિત્રથી ભારે બોક્સને એક જ દિશામાં ધક્કો મારે છે તો ભારે બોક્સ છે એક ખસેડાતું હોય છે જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય છે જ્યારે આપણે અને આપણો મિત્ર ભારે બોક્સને એકબીજાની વિરુદ્ધ દિશામાં ધક્કો મારતા હતા ત્યારે પણ આ પરિસ્થિતિ ઉદભવતી હતી એકબીજાની વિરુદ્ધ દિશામાં ધક્કો મારવાથી એ ખસેડાતું નહોતું અથવા તો જે મિત્રનું બળ વધારે હોય એ મિત્રની મૃત દિશામાં બોક્સ છે એ ખસેડાય જતું હોય છે તો ઉપરથી આપણને ખ્યાલ પડે કે એક બળથી બીજા કરતાં વધારે કે ઓછું હોઈ શકે સામાન્ય રીતે બળની માત્રા એ એના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે બળ કઈ દિશામાં લાગે છે તેનો પણ આપણે ઉલ્લેખ કરવો પડે અને જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાતી હોય છે બરાબર હવે આપણે જોઈએ બળ પદાર્થની ગતિની અવસ્થાને બદલી શકે જ્યારે પદાર્થ પર બળ લાગે ત્યારે શું થાય છે એ પણ આપણે જોઈએ કદાચ આપણને સમાન પરિસ્થિતિ યાદ હશે કે ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લેવામાં આવે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે અને બોલને ફટકારતા પહેલાં બોલ સ્થિર હોય પછી એની ઝડપ શૂન્ય હોય અને પછી બળ લાગે એટલે બોલ છે લક્ષ તરફ ગતિ કરે હવે ધારો કે ગોલકીપર ગોલ બચાવવા માટે કૂદકો મારે અને આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરે ત્યારે લાગુ પાડેલું બળ વડે તે બોલને રોકી શકે છે અને ગતિની દિશા બદલી શકે છે હવે જો ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય તો તેની ઝડપ છે એ ઘટીને શૂન્ય થઈ જતી હોય છે તો અવલોકન પરથી આપણને ખ્યાલ આવે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થાય છે અને જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ વધે છે અને જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો પરિણામે પદાર્થની ઝડપમાં ઘટાડો થાય છે મિત્રો પ્રકરણને આપણે અહીંયા સુધી અટકાવીએ